સમય સમય સ્વાગત છે અને આપની સાથે જજિસ તરીકે મુકુલભાઈ કપડિયા અને બધા સાથે છે दरेक सेमीफाइनल ने अंदर विशेष के 4 ऑफ द राउंड्स
इज ऑल अबाउट सिंपल अंताक्षर जेमा एक गी लेके रजू करवामां आवशे अने एना छेल्ला अक्षर परथी एक दीवाने शुरू करशे अने खूब पासो तो भरवाने मस्ताने नफसाने त्यार पछी फरी एक गीत भगतभाई गाशे अने त्यार पछी फरीथी चार चार गीत एक गीत गाशे आप जे कई पण गीत गाओ आपने एटली विनंती छे कि तमे गावानुं एवुं गीत पसंद करजो कि न आखुं मुंडुं तमने आवडतुं होय कारण के जरूरियात छे निर्णायकोना पैंतरफीथी કે આપ માત્ર એક બે શબ્દ ગાઈને અટકી જાવ તેવું નહીં કરતા અગાઉના ત્રણ સિઝનમાં પ્રોગ્રામ્સ પણ મિત્રો જુએ છે તો તમારો પરફોર્મન્સ સૌથી સારો થાય કારણ કે માર્ક્સ જે મળવાના છે તે તો આખી ટીમને મળવાના છે એટલે એના માટેનો પ્રયત્ન કરજો કે તમે ચોક્કસ એકદમ પ્રેરિત રહેજો અને ઉત્સાહ રહે તો શરૂઆત કરીએ આખા જગતમાં દોસ્તો 30 ઓગસ્ટ યાને ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એ ફ્રેન્ડશીપ ડે હોય છે અને દોસ્તીનો આ જે પર્વ છે એ આખી દુનિયાને એક સાથે ભેગું કરી શકે છે આ આ પ્રકારના ઉત્સવને પાછળનો જે હેતુ છે આજના દિવસ દરમિયાનમાં કૃષ્ણ સુદામાથી માંડીને ખાસ દોસ્તારો સુધીના કેટલા બધા મેસેજીસ કેટલા બધા ફોટોગ્રાફ્સ અને રેડિયોઝ પર ઇવન આપણા પ્રાઇવેટ યુટ્યુબ સહિતની ચેનલ્સ પર વોટ્સઅપ ચેનલ્સ પર મને યાદ છે કે ઓછામાં ઓછા બે મોટા એક એક કલાકના પ્રોગ્રામ તો માય રેડિયો ઉપર મેં પણ આજે રિલીઝ કર્યા દે આર ઓલ રિલેટેડ ટુ ધ ફ્રેન્ડશિપ ડે અને એની સાથે એ એક એવો અહેસાસ છે કે જેમાં ભલે એ વ્યક્તિનું લોહી એક સરખું નથી પણ એ આજીવન એકબીજાની સાથે ભરોસામાં રીતે એકબીજાના સુખે સુખી ને એકબીજાના દુઃખે દુઃખી થતા હોય તેવા મિત્ર જેની પાસે હોય છે એ દુનિયામાં સૌથી વધારે ધનવાન હોય છે સો વી Start our day and this contest with the day of the friendship. And I think that's why our friendship day are deep to our Shabbat question. We ask for the Nirnayak Mitra Rama Pran Amma Parichay Karava Pamashu. Our Sadha Shri Mukut Bhai Kapadiya and Chandravati Kapadiya and Nirnayak Mitra Rama Pran. Mukut Bhai Gito and Kripna Gito Gava Pran Pran Nipun Chhe and I think that we will be good to open up the Bhani and Trasita Chhe and the Manma Chhe. Thousands of songs એક સાથે તેઓ યાદ કરી શકે છે આ શ્રેણીમાં મેં કેટલાક વિશેષ કાર્યક્રમો કર્યા મુકેશજીના ગીતો પર કિશોર કુમારના ગીતો પર રવિ સાહેબના ગીતો પર આખી અંતાક્ષરી પહેલી વાર કરી અને તે દરમિયાનમાં અહીં ગવાયેલું ગીત છે તે કિશોર કુમારે જ ગાયું છે કે બીજા કોઈએ એ અમારે ક્યારે ઇન્ટરનેટ પર રિફર નથી કરવું પડ્યું કારણ કે અમારી સાથે મુકુલ ભાઈ હોય છે તો અમારા નિર્ણાયકે જાતે નક્કી કરી શકતા હોય છે તો એક સમય એ પણ આવી કે જેમાં અહીં ગીત ગાવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ કિશોર કુમારની સાથે આ કહ્યું કે આ તો મુકેશ સાહેબ રફીને મંડાળે સાહેબ મુકેશ છે એવું નથી તો આ આ પ્રકારની એમની તૈયારી છે અને બંને મિત્રોનું સ્વાગત છે અમે બધા સ્કૂલના સમયના દોસ્તારો છીએ એટલે આજે દોસ્તી દિન પર એને પણ મારે ખાસ એને શુભકામનાઓ પાઠવીએ છીએ સો હિયર વી ગો એન્ડ વી સ્ટાર્ટ અવર કન્ટેસ્ટ પહેલી સેમિફાઇનલ આજના દિવસે વિથ ધીસ ફાઇન સોંગ सो जाए
Yeah.
शुरुआत तो म्यूजिक है। हमारे एक आपने गीत जैसे आपने कि पूर्ण दिगंती
તમને શરૂઆત એમ લાગે આ તો બિલકુલ જ અજાણું છે, પણ એની ટાઈમ સ્કેલ છેલ્લી 3 સેકન્ડ છેલ્લી 5 સેકન્ડ એવી હશે કે જે તમારા મનમાં એક સ્ટ્રાઇક થશે અને તમે તરત એક ઉપર પહોંચી શકશો. દોસ્તો અઘરું એટલા માટે હોય છે કે લતા દીદીએ 12-15 હજાર ગીતો ગયા છે, 17 હજાર ગીતો ગયા છે, રફી સાહેબે બીજે 15 હજાર ગયા છે. આ બધું જોઈએ તો આપણી પાસે લાખ સવારા ગીતો છે, એમાંથી નાનકડી 5 સેકન્ડની એક ટ્યુન વાગે અને કોઈ એક ગીત પર આપણે પહોંચી શકીએ, આ પોતે જ એક ચમત્કાર છે. એટલે જે પણ ટીમ્સ આ રીતે યાદ કરે છે એ બધી ખરેખર અભિનંદનને પાત્ર છે. સાથે યાદ કરો કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે એવા દેશમાં છીએ, એવા સમયકાળમાં છીએ કે જ્યારે દુનિયાના શ્રેષ્ઠ લોકો મહાન મોહમ્મદ રફીને, લતા મંગેશકરને, શંકરને, જયકિશનને, શૈલેન્દ્રને આપણે આના સમયમાં આપણે છીએ એના ગીતોને આજે આપણે માણી શકીએ છીએ. દુનિયાની એક જ ભાષા એવી છે કે જેના સૌથી વધારે ગીતો સૌથી વધારે સંખ્યાના લોકો એન્જોય કરે છે, એટલે કે હિન્દી ઇન્ડસ્ટ્રી. અને હિન્દી ફિલ્મ માટે આપણે ગૌરવ રહેવું છે. એટલે આજે જે પણ મિત્રો અહીંયા આગળ પાર્ટિસિપેટ કરે છે, આ ધૂન સાંભળો, એને યાદ કરો અને એમને એપ્રિશિએટ કરો. સર આપણાથી શરૂ થાય છે, મેં આપને કહ્યું તેમ લિસન ટુ ઇટ કેરફુલી, ધ્યાન લગાવતા હો તેવી રીતે જેના ઉપર ફોકસ કરશો તો આપણે ગીત સુધી ચોક્કસ જ પહોંચી જશો. Here we go, Dhoom Rock, Pardiwane. સફળતા પોતાના સમયમાં
કોઈ કલાકાર નથી અને અલ્બેરમ મ્યુઝિક માત્ર એવું હતું કે જેને લીધે એ ગીત આજે પણ યાદ છે, તમને નવરાત્રી પણ યાદ આવી ગઈ છે. કારણ કે આપણા કોઈ ગરબાના ટૂલ સેવા નથી હોતા કે જે આની નજીક નહીં જતા હોય. દાદા દરેક જગ્યા ઉપર એ સમય દરમિયાન આપણે નવરના ગરબા પણ સાંભળતા હોય છે. સર તૈયાર રહ્યો ટીમ અપસાના ક્રિસિસ પર જોયું. मेरे सपनों की रानी कब आएगी तू, बिक जाए जिंदगानी कब आएगी तू, बिक जाए जिंदगानी कब आएगी तू, चलिया મર્દ છે
તમને યાદ હશે અમિતાભ બચ્ચન બોલતા હતા કે મર્દ કો દર્દ નહીં હોતા, અને અત્યારે પઠાણમાંની ફિલ્મ ની અંદર કહેવામાં આવે છે કે મર્દ કો ભી દર્દ તો હોતા હી. અને મેં ખિલાડી તો બનાડી એ ફિલ્મ નું નામ છે સેલ્ફી. તો આપણે જે વર્ષન મેં સ્ક્રીન પર બતાવ્યું તે સેલ્ફી નામની ફિલ્મ હતું. જોઈએ કે આપને આ ચાર ટીમને કેટલા યાદ આવ્યા અને એમને કેટલા પોઈન્ટ્સ મળે છે અને આ ચારમાંથી કઈ ટીમ પહોંચે છે. વિપુલ કલરવ અંતાક્ષરી 23 સીઝન 4 ધ બિગેસ્ટ એન્યુઅલ મ્યુઝિકલ ઇવેન્ટ ઇન સિટી 20 શોઝ ઇન અ રો મેગા ફાઇનલ ઓન 13th ઓફ ઓગસ્ટ 23 We are thankful to the sponsors of this whole project. Vipul Saris, Anil Agarwal Group, celebrating their 50 years. Jeevan Bharati Mandal, Merchant Investment, they are at Tirupati Plaza, Nanpura, Surat. AB Plus Speciality Hospital, Advanced Diabetes Center. Basil Oncocare, the Comprehensive Cancer Center. Gujarat Motors, Smart Laser Technology, Indian Women, Kandelwal Textile Traders, Nirmal Hospital, Renak, Spine and Joint Clinic, Dr. Sanket Divanji, Spinex, Dr. Neeraj Bhansali, Dr. Shamsuddin Virani, Cancer Surgeon, Shri Nandubhai Parekh, Progressive Printing Press, Sriji Steels, Raymond, Udna Hospital, શ્રી વિજય મહેતા. વિપુલ કલરવ અંતાક્ષરી 23 સીઝન 4 ઇટ ઇઝ ધ બિગેસ્ટ એન્યુઅલ મ્યુઝિકલ ઇવેન્ટ ઓફ સિટી હેવિંગ 20 શોઝ ઇન અ રો. ધ મેગા ફાઇનલ ઓફ ધીસ કોન્ટેસ્ટ વુડ બી હોલ્ડ એટ 13th ઓફ ઓગસ્ટ. રંગભવન, જીવન ભારતી, સુરત. શરૂઆત કરીશું સિમ્પલ અંતાક્ષરથી. એક ગીત એના છે તે અક્ષર પરથી ગીત દિવાને શરૂ કરશે. એક પાસન ટુ ઓર ફોર ટીમ્સ ભૂગોળતા બીજું એક ગીત ગાશે અને એક પાસન ટુ ઓર ટીમ્સ. તમારે એવું ગીત ગાવાનું છે જેનું મુકુળ તમને યાદ આવતું હોય કોઈ પૂરું અને એના માટે તમને પૂરા 10 પોઈન્ટ્સ મળી શકે. હિયર વી ગો એન્ડ વી સ્ટાર્ટ ઓવર ધીસ સેકન્ડ સેમિફાઇનલ. આજે યોજાશે 4 સેમિફાઇનલ અને એની ફાઇનલ. Yeah.
कुछ भी ना कहो क्या कहना है क्या सुनना है मुझको पता है तुमको पता है समय का ये पल थम सा गया है तुमने मुझे देखा हो कर मेहरबान रुक गई ये रमी थम गया आसमान जाने मन जाने यार तुमने मुझे देखा ब्यूटीफुल देखा खत songs.
they were very popular at that time. And Shabbat में इन्हें फिल्मों का नाम भी याद आ रहा है। दीवाने 4045 था, चार जवाब आ गया, चार हजार था, चार नौ फोर्टी, एक जवाब भी थी, परमाने 3035 था, चार जवाब आ गया, चार हजार था, चार नौ फोर्टी, 707, मस्ताने 3035 था। ये जवाब आ गया बल्ले साचा 5050 एक्सले 4040 पर था त्रम जवाब आ गया बे साचा 1 प्लस 20 माइनस 5 तो 55 दीवाने की विनर सो टीम दीवाने यू आर एंट्रिंग द फाइनल केतन शाह जुराने जाने था देवांग देसाई जिग्ना देसाई दोस्तों आप सबको बड़ी ही मकसद स्वागत है विपुल कलरव अंताक्षरी 23 या अपने चौथी सीजन छे अने एनो आ श्रेणी नो याने जेने छठी ऑगस्ट नो आज नो आ त्रीजी सेमी फाइनल पर छे आपे सरसना पार्टिसिपेंट साथे साथे छे रघु भाई परिवार तो छे अने वी हैव द मैनेजर ऑफ जीवन भारती हॉल्स ऑल्सो विद अस आप सौनों हार्दिक अभिवादन छे आप सब अपनी यमती परिचित छे किशन गोविंद सिंपल सॉन्ग एंड त्यार पछी फिल्म दीवाने एना के शुरू कर छे बधु एक वक्त मुकुल भाई गीत गा छे आम आपने के गीत तो गाई ने 20 पॉइंट्स मेळवा माटे लिखता छे रिक्वेस्ट एटली छे के आप जरा गीत पसंद करो त्यारे वो पसंद करजो के जेमा आपने आपको जनों से खूब आवत होय तो गीत पसंद करो ये भी गो बधी किमने खूब खूब शुभकामनाएं Oh, man, it's a big deal.
ये बात है
listen to this mantra and sing it for 10 points. Thank you.
Thank you.
मेरा जान मुझे याद आए नजर की सौंप निश्चल आशिक मेरा सिंह आज चार टीम में केला आचार में मोहम्मद की नाम याद लगाने कई टीम पहुंचे से पाया था टीम दीवाने 3-0 धरती पर था तुरंत जवाब आ गया ये साचा एक फोटो प्लस 20 माइनस 5 45 परमाने 4-0 40 बना था तुरंत जवाब आ गया ये साचा एक फोटो प्लस 20 माइनस 5 55 वेरी वेरी गुड बच्चा ने जरूर स्कोर गुड वर्क मस्ता ने 3-0 30 बना था तुरंत जवाब आ गया ये साचा एक फोटो प्लस 20 माइनस 5 45 अफसाने 4-0 40 बना था तुरंत जवाब आ गया त्रणे रन साचा प्लस 57 Thank you.
नजर न लग जाए किसी की राहों में, छुपा के रख लूं आज तुझे निगाहों में, तू हो न जा ओ माय लव, ओ माय लव लग जाए या ओके या ये मेरा दूर ने पार्टी में आप पहुंचो है ना जी
I know you are too young for this song. Thank you.
first state symbols of Indian cinema. That was the year of 1952-53. And she was, it was. And I am so happy that this generation also can see her. So nice. तो आज का ये चार गीतों जो है ना स्निपेट सब जो है लाला सुजुकी मैदान दिल भी तो है मोर ने बागा में बोले आधी रात को इस दिवा में कोई तुम सा नहीं कृष अने जग से तेरे रहना इस सावर गया आपने कितना यादव आ गया से अने कितना पॉइंट्स मराया से ये आपे स्कोर जाने बहुत बढ़िया की पास है दीवा ने 4-0 40 बना था कोई जवाब आप शक्य नहीं तो 0-4-0-4-0-40 जैसे मस्ता ने 3-0-30 बना था त्रण जवाब आ गया त्रण त्रण साचा प्लस 30 6-0-60 मस्ता ने 3-0-30 बनता चार जवाब आ गया बे साचा बे खोटा प्लस 20 माइनस 10 4-0-40 तो टीम मस्ता ने विनर अवैध मस्ता ने आप फाइनल में आप खोटा वेरी गुड पवित्र आने सर पवित्र आपने आपने आखिरी मंजिल पर आए गए हैं लेकिन तो ये रामस्ता आ સૌથી છેલ્લો કાર્યક્રમ છે આજે 6 ઓગસ્ટ અને 4 વિજેતા સેમિફાઇનલમાંથી બનેલી ટીમ અત્યારે ફાઇનલમાં ભેગી થઈ છે આપણે એમને બધાને સૌથી પહેલા તો તાળીઓથી બધાવીએ ધેર એક્સલન્ટલી વેલ ઇન ધ સેમિફાઇનલ અને આ ફાઇનલ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ટફ એન્ડ એકદમ કંટ્રોલ કોમ્પિટિશન બને આપણે એવી પૂરેપૂરી ધારણા કરી શકીએ એમ છે તો દરનો ચેન્જિસ જરૂર એક સિમ્પલ ગીત અને એનાથી ચાર ટીમ જરૂર કરશે મુકુદભાઈ કહેશે અને એ ચાર ટીમમાં ફરી કરી શકશો બધી જ ટીમને 20 ઓલથી શરૂ કરવા માટેની તક છે માત્ર એક જ વાક્ય કહીશ કે ધીસ ઇઝ અ ફાઇનલ અને અમે જે થોડી નાની મોટી વસ્તુઓ જે સેમિફાઇનલમાં જતી કરતા હતા તે અમાં નહીં થશે સો આપ જે પણ ગીત પસંદ કરો તે એના પૂરેપૂરા શબ્દો સાથે આપ તે ગાઓ એ અપેક્ષિત છે आप सबने शुभकामना एंड हियर वी गो ये नयन करे नरे ये मेरे साथ जिंदगानी मेरे
तेरे पास पे दिल है मेरे तेरे इश्क की सारी सर मुझे इश्क है तुझी से मेरी जान जिंदगानी तेरे पास मेरा दिल है मेरे प्यार की निशानी
सर आप तैयार हो जाओ, एक नाश्ता है, दिस इज एक अंतरा फॉर यू, अंतरा सुनाओ मुकरा। खूब टोच पर था, त्यारे सितारो तब मानसो नहीं, भारत
देशना टोचना जो है अपने पंडित तो कही है उस्ताद तो कही है ये बता राहुल देव बर्मन की टीम में साजिदा तरीके बताया अपने थे कि शिव कुमार जाते बासुरी बजा होता आता है अने हाँ हरिप्रसाद रोजे से जाते बासुरी शिव कुमार जी इतनी फिल्मों में आती बर्मन में जो सत्तूर अपने सत्तूर से अने त्यार पची तो ये लोग दुनिया में मोटा मोटा पंडित तो तरीके लाया अने बधाए हो के राहुल देव सर आते रेडियो पर ना बदले प्रोग्राम में शास्त्रीय में एक्सपर्ट અને આપણે હરિપ્રસાદ જેવું નામ લીધું ત્યારે હું દિવ્ય ભાસ્કરમાં હતો સુરતમાં હરિપ્રસાદ ચૌરાસિયાનો કાર્યક્રમ હતો સ્ટીમ મેકરમાં અને અમે સરમાં ઇન્ટરવ્યુ કરતા હતા ત્યારે મેં કહ્યું કે સર તમારા મતે હિન્દી ફિલ્મની અંદર ફ્લ્યુટનો ઉપયોગ સૌથી સરસ કોણે કર્યો છે તો કે પહેલાં આપ બતાવો મેં કહ્યું સચિન દેવ બર્મને તો કે હા બોલતા હૈ લેકિન સલીલ ચૌધરી કો ભી યાદ રખના એટલે અને આવા મોટા માણસો પણ બધા જ્યારે આપણને એમ થાય કે ફિલ્મના સંગીતકાર છે પણ આદિનું નામ આવે એટલે લોકો કાન પકડે છે કે યાદ રહે તો ઉત્સાહ હતો એટલે આ વાત દીકરાએ આપણને જે આપ્યું છે તે કમાલનું છે જરા કલ્પના કરો કે એસ ટી બર્મન નું સંગીત ખસેડી દઈએ તો દેવાનંદ સાહેબે 80% ફિલ્મો કીધી છે અને એ આજે એટલા માટે યાદ છે આપણને એ દાદા પાછા શૈલેન્દ્રને જ માટે જાય કે તારે જ ગીત લખવા જ્યારે જ્યારે પણ શૈલેન્દ્ર અને એસ ટી બર્મનનું કોમ્બિનેશન આવ્યું છે તે બધી આ જગતની મહાન રચનાઓ બની છે આપણે એ લોકોને વંદન કરીએ છીએ આપણા જીવનમાં આટલું બધું એમણે આપ્યું છે કે શૈલેન્દ્ર ગુજરી ગયા ત્યાર પછી એક ઉત્તર પ્રદેશમાંથી નીરજને લઈ ગયા હતા અને નીરજ બરાબર જ એવું લખતા હતા જેવું શૈલેન્દ્ર સાહેબ લખતા હતા ફૂલો કે રમશે ઇનકી કલમ છે તુજકો લીધી રોજ પાતી આ ઇતિ અદ્ભુત કવિતાઓ અને મુકુદ કહેશે તમને આ ગીતમાં કોઈ મુકડું જ નથી બે અંતરા છે ત્રણ અંતરા છે લાંબા અને એમ કહેવામાં આવ્યું કે એ મોકડે કે વગર કહેશે ગાના બધે ગયા સજેન્દ્ર બર્મને કીધું કે બને એ એ મુજે લીજે અને કિશોર કુમાર તું ગાય જા બીજમે રૂપના નહીં અંતરા અંતરા હિ હૈ એસ તરહ સે તું ગાય જા અને આપણે અત્યારે જ્યારે ગીતો ગાઈએ છીએ ત્યારે આપણે થાય કે આ લોકો આ ક્રિએટિવિટી કેવી રીતે કરતા હશે તો આપણે લોકોને પ્રણામ કરીએ એટલે સાહેબ દોસ્તો
मस्तान है, प्लीज आप तैयार रहे। Three zero thirty. So they need three
નુકસાને એમ પરવા નહીં. અને બંને ટીમનો દેખાવ પહેલેથી એટલો તો સરસ છે કે આપણે માત્ર બે ગીત ગાઈને એના ઉપર થવાના બદલે વિશે ગીત ગાય ફૂલ ફોર સોંગ્સ. આ ફરીથી એ જ નિયમ હેઠળ બીજા ચાર ગીતો જુઓ અને ફિલ્મોના નામ યાદ કરો, માઇનસમાંથી એપ્લિકેબલ છે. અને અગર આ ચાર ગીતો પછી પણ તમારા પોઈન્ટ સરખા આવશે તો વી ગો ફોર ધ ટોસ. હાજી નવા પણ લખો કોઈ પણ તમને જે અનુભવ આવે, પણ નિયમો યાદ રાખજો. માઇનસમાંથી એપ્લિકેબલ છે અને 40 પોઈન્ટ. પહેલાં જોઈશું કે કયા ગીતો હતા અને કઈ ફિલ્મો હતી. ધીરે ધીરે મચલી અનુપમા, મેં તેરે લીએ સાથ રહે સપન ચુને આનંદ, જરા હોલે હોલે ચલો મોરે સાજના, સાવર કી ઘટા અને કુછ ખાસ હૈ એ સોંગ ફેશન. આપણે જોઈએ કે આ બે ટીમમાંથી કઈ ટીમ એ મેં આપણે સ્વીમ મેગા ફાઇનલ માટે ક્વોલિફાય કરે છે. પરવાને 7 બંને ટીમો 707 પર હતી. પરવાને 4 જવાબ લખ્યા, 4-4 સાચા, 1-1-10. અફસાને 707 તે હતા, 3 જવાબ લખ્યા, 3 રન સાચા, 100 માર્ક. તો પરમાને ટીમ હવે વિન્યા. યુ પરફોર્મ ઇટ સો વેલ. મને કહેવા દો કે પરમાને ના અમારા જે મેડમ છે તે બેંક ઓફ બરોડાના ઓફિસર છે. અને આગલી યાને ત્રીજી સિઝન જ્યારે થઈ હતી ત્યારે મેગા ફાઇનલમાં પણ શી પરફોર્મ ધી ફર્સ્ટ એન્ડ ધેટ ઇઝ આપણે આવી છે પછી નવી એન્ટ્રી કદાચ.